गुड मॉर्निंग ओम शांति विद्यालयना डिजिटल क्लास में आप सौनु हार्दिक स्वागत है। धोरण 3 विषय छे कलसो, जेमा आपणे मारी नोटबुक में पाठ 6 बतक अने अथवा पण हंस पूरीशू। तो अहीं आपणे गीत आपी छे, जेमा गीतनुं नाम छे ऊंचा ऊंचा डूंगर चढ़ीशू। तो तेनो पहेलो प्रश्न छे, पाठ्यपुस्तक में आपेलू ऊंचा ऊंचा डूंगर चढ़ीशू गीत गाओ अने गीतनी अधूरी काव्य पंक्तिओ पूर्ण करीने लखो। तो अहीं आपणने नीचे गीत आप्युं छे, जेमां तेनी अधूरी काव्य पंक्तिओ छे जे आपणे पूर्ण करवानी छे। तो तेमां ऊंचा ऊंचा डूंगर चढ़ीशू, तो नीचे आपणने खाली जग्या आपी छे जेमां आपणे काव्य पूर्ण करवानुं छे। तो शुं आवे? तो के ऊँडी ऊँडी खीण उतरशू, वहेता जळमां नासू तरसू, हरियाळीमां हरसू फरसू, पंखी साथे कलरव करशू। पाछा ए नीचे आपणे खाली जग्या आपी, तेमां पण आपणे काव्य पंक्ति पूरवानी। मीठा तड़के अमे मलकशू, रेशमिया रेतीमां ढळशू, मोजाने मस्तीथी मळशू। प्रश्न बीजो, गीत परथी नीचेना प्रश्नोना जवाब आपो। पहेलो प्रश्न, आ गीतमां बाळक साहसना क्या क्या कामों करवानी इच्छा राखे छे? तो लखो जवाब, बाळक ऊंचा ऊंचा डूंगर पर चढ़शे, ऊँडी ऊँडी खीणमां उतरशे, वहेता जळमां नहाशे अने तरसे, रेतीना ढाळ पर ढळशे एटले के लसरशे, दरियाना उछळता मोजाने सामे जईने मस्तीथी हाथ फैलावीने मळशे। बीजो प्रश्न, हरियाळीमां बाळक शुं करशे? साचो विकल्प सामे खराની નિશાની કરો। તો અહીં આપણે 4 વિકલ્પો આપ્યા છે, જેમાં સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે। તો ગાયો ચરાવશે, હરશે ફરશે, સૂઈ જશે કે રમતો રમશે? તો આપણે આમાં સાચો વિકલ્પ કયો છે? તો કે હરશે ફરશે। તો ત્યાં ખાલી જગ્યામાં આપણે ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન ત્રીજો, પંખી સાથે મળીને બાળક શું કરશે? સાચો વિકલ્પ શોધીને ખરાની નિશાની કરો। તો ઉડશે, રમશે, માળો બનાવશે કે કલરવ કરશે? તો આમાં સાચો વિકલ્પ કયો છે? તો કે કલરવ કરશે। તો ત્યાં ખાલી જગ્યામાં આપણે ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન ચોથો, મીઠા તડકામાં બાળક ખાલી જગ્યા, સાચો વિકલ્પ શોધી ખરાની નિશાની કરો અને પંક્તિ પૂર્ણ કરવાની છે। તો શું નીચે 4 વિકલ્પો આપ્યા છે, તેમાં ફરશે, ગીતો ગાશે, મલકશે કે નાચશે? તો આપણે આવે કાવ્ય પંક્તિમાં શું આવે? તો કે મલકશે। તો આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની, એમાં મલકશે જવાબ લખવાનો। તો આપણે સામે ખાલી જગ્યા આપી તેમાં ખરાની નિશાની કરવાની છે। પ્રશ્ન ત્રીજો, પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા કદરૂપ બતક વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। તો પહેલું, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, સાચું કે ખોટું? તો આપણે જવાબમાં શું આવે? તો કે ખોટું। તો આપણે સામે ખોટાની નિશાની કરવાની છે। બીજું, બતકીએ ખાલી જગ્યાએ ઈંડા મૂક્યા હતા, તો કૌંસમાં આપણે 2 જવાબ આપ્યા છે, પહેલું જોખમી અને સુરક્ષિત। તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે સુરક્ષિત। તો આપણે ખાલી જગ્યામાં સુરક્ષિત જવાબ લખવાનો છે। તો ત્રીજું, મરઘી, તો મિત્રો અહીંયા આપણને મરઘી તો નથી આપી, મરઘી ખોટું લખવાનું છે, તો તેની જગ્યાએ આપણે બતકી લખવાનું છે। તો લખો, બતકી સાની રાહ જોતી? લખો જવાબ, બતકી પોતાના બચ્ચાને બહાર આવવાની રાહ જોતી। ચોથું, અહીંયા પણ મરઘી ખોટું લખાણું છે, તેની જગ્યાએ આપણે બતકી લખવાનું છે। તો મરઘી ઉપર ચેકો મારી ઉપર બતકી લખવાનું, બતકી કઈ બાબત ભૂલી ગઈ? લખો જવાબ, બતકીએ બાબત ભૂલી ગઈ ક
કે તેણે કેટલા ઈંડા મૂક્યા હતા, ચાર કે પાંચ? પાંચમો, બતકના ચારેય બચ્ચા ખાલી જગ્યા ભરવા લાગ્યા. તો અહીંયા આપણને કૌંસમાં બે વિકલ્પો આપ્યા છે, કલકલ કે કલબલ. કલબલ તો જવાબમાં શું આવે, તો કે કલકલ. તો આપણે સામે જવાબમાં કલક કલક લખવાનું છે. છઠ્ઠું, પાંચમું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈને બતકીને શો વિચાર આવ્યો? તો લખો જવાબ, પાંચમું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈને બતકીને વિચાર આવ્યો, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી તે તરત મનમાં બોલી, હું એ કેવી માં છું? જુદું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. સાતમો પ્રશ્ન, તેને બધા કદરૂપ બતક કહેતા હતા, તેનું કારણ શું હતું? તો લખો જવાબ, તેને બધા બચ્ચા કદરૂપ બતક કહેતા હતા કારણ કે તે બતક કરતા જુદું જ લાગતું હતું, કદરૂપ બતકડું લાગતું હતું. આઠમો પ્રશ્ન, પાંચમું ઈંડું કોનું હતું? સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. તો નીચે ચાર આપણને વિકલ્પો આપ્યા છે, જેમાંનું પહેલું કાગડાનું, ચકલીનું, હંસનું કે કબૂતરનું. તો આમાં સાચો જવાબ શું આવે, તો કે હંસનું. તો આપણે ત્યાં સાચાની નિશાની કરવાની છે. પ્રશ્ન નવમો, બતક માતાને ખબર કેમ ન પડી કે પાંચમું ઈંડું કોનું છે? તો લખો જવાબ, બતક માતાને ખબર પડી નહીં કે પાંચમું ઈંડું કોનું છે કારણ કે તે ઈંડું તેના ચાર ઈંડા સાથે જ પડ્યું હતું. વળી બતક માતા ભૂલી ગઈ હતી કે તેણે કેટલા ઈંડા મૂક્યા હતા. દસમો પ્રશ્ન, અમે તેની સાથે નહીં રમીએ કોણ બોલે છે, કોને કહે છે? તો લખો જવાબમાં, બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. અગિયારમો પ્રશ્ન, આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે ને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ, આ વાક્ય કોણ બોલે છે? તો લખો જવાબમાં, આ વાક્ય બતકના બચ્ચા બોલી શકે. બારમો પ્રશ્ન, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે, કોણ બોલે છે ને કોને કહે છે? તો લખો જવાબ, આ વાક્ય બતક માતા બતકના બચ્ચાને કહે છે. તેરમો પ્રશ્ન, બતકના બચ્ચા જ્યારે કદરૂપા બતક સાથે રમવા તૈયાર થયા નહીં ત્યારે માતા બતકે બચ્ચાને શું સમજાવ્યું? તો લખો જવાબ, માતા બતકે બચ્ચાને સમજાવ્યું કે બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું સંતાન છે, તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? ચૌદમો પ્રશ્ન, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો લખો જવાબ, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બતકના બીજા બચ્ચા તેને કદરૂપુ બતક કહીને ખીજવતા હતા, વળી તેને હેરાન પણ કરતા હતા. પંદરમો પ્રશ્ન, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો? તો આપણને અહીંયા ખરા કે ખોટાની નિશાની આપી છે. તો જવાબમાં શું આવે, તો કે ખોટું. તો આપણે સામે ખોટાની નિશાની કરવાની છે. સોળમું, કદરૂપુ બતક જ્યાં જ્યાં ગયું અને જેને જેને કહ્યું કે હું બતકડો છું તે બધાને તેને શું કહ્યું? તો લખો જવાબ, બધાએ કદરૂપા બતકને કહ્યું, હે બતક, આવું હોય તું તો સાવ કદરૂપું છે. પ્રશ્ન સત્તરમો, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી, આ વાક્ય કોણ બોલી શકે? તો લખો જવાબ, આ વાક્ય બતકની માતા બોલે છે. અઢારમો પ્રશ્ન, બધા મને કેમ ધિકારે છે, આ વાક્ય કોણ બોલી શકે? તો લખો જવાબ, આ વાક્ય
કદરૂપું બતક બોલે છે. 19મો વાવાઝોડું આવે ત્યારે બતકે એક ખાલી જગ્યામાં આશરો લેવાનું નક્કી કર્યું. તો અહીંયા આપણને બે ઓપ્શન આપ્યા છે જેમાંનું આપણે સાચું શોધીને ખાલી જગ્યામાં લખવાનો છે. તો શું જવાબ આવશે? તો કે ઝૂંપડી. તો આપણે ખાલી જગ્યામાં ઝૂંપડી લખવાની છે. 20મું ઝૂંપડીમાંથી એક ખાલી જગ્યા બહાર આવ્યા. તો આમાં પણ આપણને બે ઓપ્શન આપ્યા છે, ડોશીમા કે દાદાજી. તો આપણે જવાબમાં શું આવે? તો કે ડોશીમા. તો જવાબમાં આપણે ખાલી જગ્યામાં ડોશીમા લખવાનું છે. 21મું બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આમાં આપણને ખરા કે ખોટાની નિશાની આપી છે. તો જવાબમાં શું આવે? તો કે ખોટું. તો આપણે સામે જવાબમાં ખોટાની નિશાની કરવાની છે. 22મું બતકે ડોશીમાને શું પૂછ્યું? સાચો વિકલ્પ શોધીને ખરાની નિશાની કરો. તો અહીંયા આપણે ચાર ઓપ્શન આપ્યા છે જેમાંનો આપણે સાચો શોધીને તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું, હું તમારે ત્યાં રહું. બીજું, મને ખાવાનું આપશો. ત્રીજું, મને પાણી આપશો. કે ચોથું, મને રસ્તો બતાવશો. તો આમાં સાચો જવાબ શું છે? તો કે હું તમારે ત્યાં રહું. તો આપણે તેની સામે ખરાની નિશાની કરવાની છે. 23મું ડોશીમાએ બતકને શું કહ્યું? તો લખો જવાબ. ડોશીમાએ બતકને કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં જ રહી શકે. 24મું વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. કોણ બોલ્યું હશે અને કોને કહ્યું હશે? તો લખો જવાબ. આ વાક્ય ડોશીમાએ કદરૂપા બતકને કહ્યું હશે. 25મું આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. આ વાક્ય કોણ બોલી શકે? તો લખો જવાબ. આ વાક્ય ડોશીમા બોલે છે. 26મું આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, આ વાક્ય કોણ બોલી શકે? તો લખો જવાબ. આ વાક્ય શિકારી કૂતરો બોલે છે. 27મું સરોવર પાસે કોણ રહેતું હતું? સાચો વિકલ્પ શોધી ખરાની નિશાની કરો. તો નીચે ચાર ઓપ્શન આપ્યા છે. પહેલું, હંસ પરિવાર, બતક પરિવાર, કબૂતર પરિવાર કે ચકલી પરિવાર. તો ચારમાંથી કયો વિકલ્પ સાચો છે? તો કે હંસ પરિવાર. તો આપણે તેની સામે ખરાની નિશાની કરવાની છે. 28મું તું ભૂલું પડ્યું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. કોણ બોલે છે ને કોને કહે છે? તો લખો જવાબ. આ વાક્ય જુવાન હંસ કદરૂપા બતકને કહે છે. 29મું જુવાન હંસે કદરૂપા બતકને શું કહ્યું? તો લખો જવાબ. જુવાન હંસે કદરૂપા બતકને કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. 30મું એક દિવસ સરોવરને કાંઠે બતકને કોણ મળ્યું? સાચો વિકલ્પ શોધી ખરાની નિશાની કરો. તો નીચે ચાર ઓપ્શન આપ્યા છે જેમાંનું પહેલું, માછલી, મગર, ડેટકો કે હંસકન્યા. તો ચારમાંથી કયો સાચો વિકલ્પ છે? તો કે હંસકન્યા. તો આપણે હંસકન્યા સામે ખરાની નિશાની કરવાની છે. 31મો પ્રશ્ન, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? કોણ બોલે છે ને કોને કહે છે? તો લખો જવાબ. આ વાક્ય હંસકન્યા કદરૂપા બતકને કહે છે. 32મું તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે, કોણ બોલે છે અને કોને કહે છે? તો લખો જવાબ. આ વાક્ય કદરૂપું બતક હંસકન્યાને કહે છે. 33મો પ્રશ્ન, હંસકન્યાએ બતકને શું સમજાવ્યું? તો લખો જવાબ. હંસકન્યાએ બતકને સમજાવ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. આમ
हंस कन्याए बतक ने समझाव्यु के ते बतक ने पण हंस छे। 34मो कूतरो बतक थी डरी गयो तेथी ते दूर नासी गयो। आमा खरा के खोटानी निशानी करवानी छे? तो आमा साचो जवाब शुं आवे? तो के खोटू, तो आपणे सामे खोटानी निशानी करवानी छे। 35मो ते कदरुकु बतक नहीं पण एक सुंदर राजहंस हतो। आ वाक्य आमा आपणे खरा के खोटानी निशानी आपी छे, तो आपणे सामे जवाबमां शुं आवे? तो के साचुं, तो आपणे खरानी निशानी करवानी। 36मो बतक ने हंस कन्याए सुंदर कह्यो के तरत ज तेने ख्याल आव्यो के ते सुंदर हंस छे। आमा आपणे खरा के खोटानी निशानी आपी छे, तो आपणे जवाबमां शुं लखीशुं? तो के खोटू, तो आपणे सामे खोटानी निशानी करवानी। 37मो प्रश्न कदरूपा बतक વિશે 4-5 વાક્ય લખો। તો લખો જવાબ, કદરૂપુ બતક ખરેખર બતક નહીં પણ હંસનું બચ્ચું હતું। ભૂલથી તે બતકના ઈંડામાં આવી ગયું હતું। બતક માતાએ તેને પોતાનું ઈંડું માનીને સેવ્યું હતું। તે બતકના બચ્ચા કરતાં થોડું મોટું અને રાખોડી રંગનું હતું। તેને બધા કદરૂપુ બતક કહીને ચીડવતા હતા। આખરે એક દિવસ તે ઘર છોડીને જતું રહ્યું। હંસ પરિવાર પાસે પહોંચી ગયું। એક હંસ કન્યાએ તેની સાચી ઓળખ કરાવી, પછી તે સુંદર રાજહંસ બની ગયું। નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે વર્ગખંડમાં કરો। તો આપણે અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે, જેની ચર્ચા આપણે આપણા મિત્રો સાથે આપણા વર્ગમાં કરવાની છે। તો પહેલું, જો આ કદરૂપુ બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો અહીં આપણને કદરૂપા બતકડા વિશે કહ્યું છે, જેની ચર્ચા આપણે આપણા મિત્રો સાથે કરવાની છે। બીજું, જો તમે કદરૂપા બતકડાના ભાંડુ કે ભાઈ હો તો તમે શું નહીં કરો? તો આની ચર્ચા પણ આપણે આપણા મિત્રો સાથે કરવાની વર્ગખંડમાં। ત્રીજું, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો। તો આપણને શું કહ્યું કે અહીંયા કોઈ ભૂલું પડીને આવે તો આપણે એની સાથે શું કરશું તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। ચોથું, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો અને કોની સાથે નહીં કરો? તો આપણે કોની સાથે રમવું છે અને કોની સાથે નથી રમવું તેની ચર્ચા આપણા મિત્રો સાથે કરવાની છે। પાંચમું, તમારો કોઈ નવો મિત્ર બનેલ છે, પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી, તમે શી વાત કરી હતી? તો આપણને શું કહ્યું છે કે અહીંયા આપણો કોઈ નવો મિત્ર બન્યો હોય તો આપણે પહેલી વાર તેની સાથે મળી તો તેની સાથે શું વાત કરી હોય અને કઈ રીતે વાત કરી એના વિશે આપણે ચર્ચા કરવાની છે। છઠ્ઠું, જો તમે બતક માતા હો તો તમે શું કરશો? તો આપણને અહીંયા કહ્યું છે કે જો આપણે બતક માતા હોય તો આપણે શું કરશું તેની ચર્ચા આપણે આપણા મિત્રો સાથે કરવાની છે। સાતમું, જો બતકને હંસ કન્યા ના મળી હોત તો શું થાત? તો આપણે આની ચર્ચા મિત્રો સાથે કરવાની કે બતકને હંસ કન્યા ન મળી હોય તો તેનું શું થાત એની ચર્ચા કરવાની। આઠમું, જો તમારી શાળામાં કોઈ દિવ્યાંગ બાળક હોય અને બધા બાળકો તેની સાથે રમે તેને માટે શું કરશો? તો શું કહ્યું? આપણી શાળામાં દિવ્યાંગ બાળક હોય અને દિવ્યાંગ બાળક હોય એટલે કે હોશિયાર હોય તેની સાથે બધા જ બાળકો રમતા હોય રમતા હોય તો આપણે તેની સાથે શું કરવાનું હોય તેની આપણે ચર્ચા કરવાની છે। જો તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ન રમતા હોય તો તમે શું કહેશો? તો આપણને શું કહ્યું છે કે આપણને કોઈ તકલીફ પડતી હોય અને કોઈ બાળક કે તમારો મિત્ર તમારી સાથે ન રમે તો તમે તેને શું કહેશો તેની ચર્ચા કરવાની છે। દસમું, માતા માટે બાળકો એક સરખા હોય છે, તે માટે તમે તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? તો કીધું કે માતા હોય તેને માટે બધા બાળકો સરખા જ હોય છે। આપણી આસપાસમાં એવું કોઈ હોય
તેનું ઉદાહરણ લઈને આપણે એની ચર્ચા કરવાની. 11. તમે વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયો છે? તેઓ શું શું કરે છે? તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો? તો શું કહ્યું કે વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થીની મસ્કરી કરતા તમે જોવો તો તમે શું કરશો, અને એને ફરીવાર આવી મસ્કરી ના કરે અટકાવવા માટે તમે શું કરશો, એની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. 4. પ્રશ્ન. કદરૂપ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરાની નિશાની કરો, અને જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો. તો પહેલું, તે ખૂબ ઊંચે ઉડતું હતું, તો આમાં કઈ નિશાની આવે? તો કે ખોટાની. તો આપણે આમાં ખોટાની નિશાની કરવાની છે, કેમ કે કદરૂપ બતકડું ઊંચે ઉડતું ન હોય, તેથી આપણે ખોટાની નિશાની કરવાની. બીજું, ખૂબ ઝડપથી તરતું હતું, તો આમાં પણ આપણે ખોટાની નિશાની કરવાની છે. ત્રીજું, કૂતરાની સામે થઈ જતું હતું, તો આમાં પણ ખોટાની નિશાની આવે. ચોથું, કદી રડતું નહીં, તો આમાં પણ ખોટાની નિશાની કરો. પાંચમું, તે ખૂબ દુઃખી હતું, તો આપણે આમાં ખરાની નિશાની કરો. હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું, તો આમાં પણ આપણે ખરાની નિશાની કરો. સાતમું, કદી હિંમત હારતું નહીં, આમાંય ખરાની નિશાની આવે, તો સામે જવાબમાં ખરાની નિશાની કરો. આઠમું, બાળ બતકની જેમ ડરતું હતું, આમાં પણ ખરાની નિશાની કરો. નવમું, પોતાનું પ્રતિબિંબ જોવા માટે અરીસો રાખતું, તો આમાં ખોટાની નિશાની કરો. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, તો આમાં પણ ખોટાની નિશાની કરો. અગિયારમું, તે પોતાને શક્તિશાળી માનતું હતું, તો આમાં પણ ખોટાની નિશાની કરો. બારમું, હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું, તો આમાં પણ ખોટાની આમાં સાચાની નિશાની કરો. પાંચમો પ્રશ્ન. મમ્મી અને તુષારનો સંવાદ વાંચીને નીચેના દરેક પ્રશ્નના જવાબ તેથી અને એટલેનો ઉપયોગ કરીને આપો. તો પહેલો પ્રશ્ન, મુન્ની કેમ રડે છે? તો લખો જવાબ. આપણને એ શું કહ્યું છે કે આપણે આ દરેક પ્રશ્નનો જવાબ તેથી અથવા એટલેનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો છે. તો લખો જવાબ, મુનિને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. તો આપણે અહીંયા તેથીનો ઉપયોગ કર્યો ને, તે મુનિને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. તો આપણે અહીંયા તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નનો જવાબ લખ્યો છે. બીજો, તુષાર અડે ત્યારે મુનિ શા માટે વધારે રડે છે? તો લખો જવાબ, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુનિ વધારે રડે છે. તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુનિ વધારે રડે છે. તો આપણે અહીંયા પણ તેથી અને એટલેનો ઉપયોગ કરીને જવાબ લખ્યો છે. ત્રીજું, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો લખો જવાબ, તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી. તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ લૂછતો નથી. તો અહીંયા પણ આપણે તેથી અને એટલોનો ઉપયોગ કર્યો છે. તુષાર ઘોડિયા પાસે શા માટે નમીને ઊભો રહ્યો? તો લખો જવાબ, મુની તુષારનો હાથ છોડતી નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. મુની તુષારનો હાથ છોડતી નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો લખો જવાબ, તુષારનો હાથ મુનિએ પકડેલો હતો તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. તુષારનો હાથ મુનિએ પકડેલો હતો એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. તો અહીંયા પણ આપણે તેથી અને એટલેનો ઉપયોગ કરી. પ્રશ્ન છઠ્ઠો, જુઓ વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, ટીના કેમ ખુશ છે? તો નીચે આપણને વાક્ય બનાવ્યા છે, તો એ વાક્ય લખીએ. લખો જવાબ, ટીનાને ચોકલેટ મળી છે તેથી તે ખુશ છે. ટીનાને ચોકલેટ મળી છે એટલે તે ખુશ છે. તો આપણને અહીંયા પણ
તેથી અને એટલેનો ઉપયોગ કરે છે અને સામે એક છોકરીનું ચિત્ર પણ આપ્યું છે જેના હાથમાં ચોકલેટ છે। પેલું આપણે ઉદાહરણ પ્રમાણે હવે વાંચવાનું છે અને તે પ્રમાણે વાક્યો લખવાના છે। તો પેલું કૃતિકા કેમ રડે છે તો લખો જવાબ। સામે પણ એક જો સામે એક છોકરીનો ચિત્ર આપ્યું છે જેમાં તે પોતાનો પગ પકડીને બેઠી છે વાગ્યું છે પગમાં અને તે રડે છે તો જવાબમાં લખો કૃતિકાને વાગ્યું છે તેથી તે રડે છે। એવું જ વાક્ય બીજું કૃતિકાને વાગ્યું છે એટલે તે રડે છે તો આપણે અહીં તેથી અને એટલેનો ઉપયોગ કર્યો છે। બીજું બાળકો કેમ ખુશ છે તો જો સામે ચાર બાળકો આપ્યા છે અને એક જોકર છે ચિત્રમાં તો લખો જવાબ બાળકોએ જોકરને જોયો તેથી તેઓ ખુશ છે। બીજું વાક્ય બાળકોએ જોકરને જોયો એટલે તેઓ ખુશ છે તો અહીંયા આપણે તેથી અને એટલેનો ઉપયોગ કર્યો છે। ત્રીજું હર્ષાબહેનને છત્રી કેમ ઓઢી છે જો અહીંયા એક છોકરીનું ચિત્ર આપ્યું છે જે છત્રી ઓઢીને ઊભી છે તો લખો જવાબ તડકો ખૂબ લાગે છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે। બીજું વાક્ય તડકો ખૂબ લાગે છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે। ચોથું નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા તો અહીંયા ચિત્રમાં આપ્યું છે કે નરેન્દ્રભાઈ લપસી પડ્યા તેવું ચિત્ર આપ્યું છે લખો જવાબ નરેન્દ્રભાઈનો પગ છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા। એવું જ બીજું વાક્ય નરેન્દ્રભાઈનો પગ છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા તો અહીંયા આપણે તેથી અને એટલેનો ઉપયોગ કર્યો છે। પાંચમું અંકિત દોડમાં કેમ જીત્યો તો જો સામે ત્રણ છોકરાઓના ચિત્ર આપ્યા છે જે દોડની હરીફાઈ કરી છે આ વાક્ય તમારે હોમવર્કમાં લખવાનું છે। છઠ્ઠું લોકો તાપણા પાસે કેમ બેઠા છે તો સામે ચિત્ર આપ્યું છે જે ચિત્ર જોઈને આપણે વાક્ય બનાવવાનું છે। ચિત્રમાં શું આપ્યું છે તો કે ત્રણ ભાઈઓ બેઠા છે ને નીચે વચ્ચે તાપણું કર્યું છે એ પણ તમારે હોમવર્કમાં લખીને આવવાનું છે। સાતમું સિંહ ગુફાની બહાર સાથે નીકળ્યો છે તો અહીંયા ચિત્રમાં જો સિંહ આપ્યો છે ગુફા આપી છે ને ઝાડ આપ્યા છે તેની ઉપરથી તમારે વાક્ય બનાવીને લખવાનું એ પણ તમારે હોમવર્કમાં લખીને આવવાનું। આઠમું ટીકુબહેન પુસ્તક કેમ વાંચે છે તો સામે ચિત્ર આપ્યું છે એમાં એક છોકરી રહી તે પુસ્તક વાંચે છે તેના ઉપરથી આપણે વાક્ય બનાવીને લખવાના છે એ પણ તમારે હોમવર્કમાં લખીને આવવાનું। નવમું છોકરો કેમ ઉડી શકે છે તો સામેના ચિત્રમાં એક છોકરો આપ્યો છે તેની પાંખો છે અને એક પોપટ ઉડતો દેખાય છે તો એના પરથી આપણે વાક્ય બનાવીને લખવાનું છે તો એ પણ તમારે હોમવર્કમાં લખીને આવવાનું। આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આભાર।